આજે મંગળવારથી એક પણ લક્ઝરી બસ વહેલી સવારથી શહેરમાં પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય લક્ઝરી બસ ઓપરેટરો દ્વારા સર્વાનુમતે લેવાયો હતો. ધારાસભ્ય કુમાર કાનાણીની ટ્રાફિક ડીસીપીને રજૂઆતને લઈને ખાનગી બસ ઓપરેટરો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને વહેલી સવારે તમામ લક્ઝરી બસ ઓપરેટરોએ શહેરની બહાર વાલક પાટિયા પાસે જ પેસેન્જરો ઉતારી દઈ ખાલી કરી દીધી હતી, જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત લક્ઝરી બસ ચેરિટેબલ એસોસિએશન દ્વારા તારીખ 21મી તારીખથી એટલે કે આજે મંગળવારથી એક પણ બસ સુરતમાં પ્રવેશ કરી શકશે નહીં તે પ્રકારની મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી શહેરના 400થી વધુ બસ ઓપરેટરો સહમત થયા હતા અને ગતરોથી સમગ્ર શહેરમાં માત્ર એક જ મુદ્દો ચર્ચાતો હતો કે સુરતમાં લક્ઝરી બસ આવશે નહીં તો મુસાફરોનું શું થશે. ત્યારે ખાનગી બસ ઓપરેટરો પોતાના નિર્ણયની અડગી રહેતા આજે વહેલી સવારે એક પણ બસ સુરતમાં પ્રવેશી ન હતી. ખાનગી બસ ઓપરેટરો દ્વારા એક પણ બસ સુરતમાં પ્રવેશ ન કરવાના નિર્ણય લઈને પોલીસ કમિશનરના જાહેરનામામાં છૂટમાં સમયથી અવધિમાં પણ વહેલી સવારે 5 વાગે આવી ગયા હોવા છતાં પણ સુરતમાં પ્રવેશ કરી ન હતો અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ વગેરે જગ્યાથી આવતી બસો સુરત શહેરની બહાર જ ઊભી રહી હતી અને તમામ મુસાફરોને સુરત શહેરની બહાર જ ઉતારી દેવામાં આવ્યા હતા, જેને લઈને મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે એક પણ બસ સુરતમાં પ્રવેશ ન કરવાથી તમામ બસો સુરત બહાર વાલક પાટિયા પાસે જ ઊભી રહી હતી. વહેલી સવારે 5 થી 7 વાગ્યા દરમિયાન 400 થી 500 બસો ત્યાં આવી પહોંચી હતી, જેને લઈને સુરત શહેર બહાર વાલક પાટિયાથી કામરે તરફના રોડ સુધી ખાનગી લક્ઝરી બસોના રોડ પર થપ્પાને થપ્પા લાગી ચૂક્યા હતા. વહેલી સવારે સુરત શહેરની બહાર વાલક પાટિયાથી કામરેજના મુખ્ય રોડ પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. 10 થી 20 કિલોમીટર દૂર મુસાફરોને ઉતારી દેવાતા તેમના સ્થાને પહોંચવામાં પણ તેઓને ખૂબ જ મુશ્કેલી પડી હતી. બીજી તરફ સુરતમાં મહેમાન તરીકે આવ્યા હોય તેવા મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવાતા તેમના સ્વજનને ત્યાં પહોંચવામાં પણ ખૂબ જ તેની તકલીફ પડી હતી. લક્ઝરી બસ ઓપરેટરો દ્વારા શહેરમાં એક પણ બસ પ્રવેશ થઈ ન હતી, જેને લઈને શહેરમાં દૂર દૂરથી આવતા મુસાફરોને શહેરની બહાર ઉતારી દેવામાં આવ્યા હતા, જેમાં કેટલીક ફરિયાદો એવી પણ મળી હતી કે મુસાફરો ડબલ ત્રબલ ભાડા પણ લેતા હતા. અઝર કુરશી સાથે અર્ષદ સેઠા.